અને આગળ વાત કરીએ તો આણંદના બોરસદ તાલુકામાં 15 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા. બદલપુર ગામે 15 દિવસ થઈ ગયા, તેમ છતાં પણ હજુ સુધી પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય નેતા જોવા પણ નથી આવ્યા તેવું સ્થાનિકોનું કહેવું છે. 15 દિવસ બાદ પણ વરસાદી પાણી ન ઓસરતા હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે. દુકાનો અને શાળાઓ પાસે વરસાદી પાણી ભરાયેલા છે. પાણી નિકાલ અને રાજકીય નેતા ન આવતા લોકોમાં ભારોભાર રોષ છે. લોકોનું કહેવું છે કે જ્યારે મત લેવા હોય ત્યારે નેતાઓ ઘર ઘર સુધી પહોંચે છે, પરંતુ આજે 15 દિવસ થઈ ગયા, તેમ છતાં પણ એક પણ અધિકારી, તંત્ર કે પછી રાજકીય નેતા જોવા માટે નથી આવ્યા અને અમારે આજ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે. હું બદલપુર ગામમાં રહું છું અને મારી સામે હાઈસ્કૂલ છે, ત્યાંના બાળકો પણ આવી શકતા નથી સ્કૂલમાં, ત્યાં પાણી ભરાયેલું છે. હરિજનવાસ, બ્રાહ્મણવાસ બધે જ પાણી ભરાયેલું છે અને ક્લાસની સફાઈ પણ થઈ નથી, ને કોઈ આરોગ્ય તંત્ર કે ગ્રામ પંચાયતની બોડી પણ અહીંયા જોવા આવી નથી કે કોઈ નેતા પણ આવેલો નથી. કેટલા દિવસથી પાણી? 15 દિવસથી પાણી ભરાયેલું છે. અરે બદલપુર ગામમાં મતલબ કે મારા નિકળતાથી મળેલ છે ભાગોળ સુધી પાણી છે. સામે હાઈસ્કૂલ છે એના પર બાળકોને તકલીફ છે, આ બાજુ પાછળ સીમ વિસ્તાર એમને તકલીફ છે, કોઈ મરી જાય તો એને લઈ જવામાં તકલીફ છે, દવાખાને જોઈએ તો બી તકલીફ છે, બેંકમાં જોઈએ તકલીફ છે. આજે 15 દિવસથી લોકોને ખાવ શું સમસ્યા છે, પણ તંત્ર હજુ સુધી કોઈ ઘેર આવ્યું નથી અને પાણીમાં પગપાલા રહ્યા નથી લોકો. આ પાણી ભરવાની સમસ્યા કેમ છે? પાણી ભરવાની સમસ્યા એવું છે, 2005માં જ્યારે પાણી આવ્યું ત્યારે 3-4 દિવસથી નિકાલ થયો હતો, પણ અત્યારે કોસ બધા પૂરી જવા હોવાથી એનો નિકાલ થયો નથી. 20 વર્ષથી છે પાણી, બિલકુલ કોઈ નિકાલ નથી. કેમ પાણી ભરાયું છે? પાણી તો કોઈ જવાનો કોઈ રસ્તો જ નથી આખી, અને કોઈ સફાઈ થતી નથી, અને પુષ્કળ પ્રમાણમાં પાણી છે, બાળકોને ભણવાની પણ અહીંયા તકલીફ પડે. શું સમસ્યા આવી રહી છે? બાળકોને ભણવાની, અમારે ગામમાંથી કશું વસ્તી ખરીદવી હોય, કશું લાગવું હોય, પણ ઘરમાં જ પૂરે રહેવું પડે છે અમારે.